હવે આપણે આ દૂધીનો હલવો લઈએ તો આને દૂધીને ધોઈ છીણી ને તૈયાર છે. આ છીણનું માપ છે 250 ગ્રામ છીણ છે બરાબર. એમાં 25 ગ્રામ ઘી લેવાનું. આમ દૂધીનો હલવો કરવો હોય, ગાજરનો હલવો કરવો હોય, બધાની રીત એક જ છે. આવી રીતે એને ઘીમાં સરસ મજાનું સાંતળી લેવાનું. આ એનું માપ છે દૂધીના હલવો બનાવવા માટેનું દૂધ. દૂધીને ઘણા લોકો છે ને કુકરમાં બાફી નાખે, બહુ જ ગંદો હલવો થાય પછી. એને આવી રીતે ઘીમાં સાંતળવાની, એટલે સુગંધ બહુ જ સરસ આવે ને પચવામાં હલકી થઈ જાય. અને બાફવામાં શું થાય, પાણી ઉમેરાય અંદર. હવે આ દૂધીનું શેકાઈ ગઈ છે છીણ, એટલે એમાં આ એના માપની દૂધ રેડી દીધું. હવે છીણ જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી એમાં ખાંડ નથી નાખવાની. એ ખાસ ધ્યાન રાખજો, શીરાને રાબની જેમ આની સાથે ને સાથે ગળપણ નહીં નાખવાનું. હવે આ ઉકળે અને છીણ ચડી જાય, આપણે સહેજ દબાવીને હું બતાવીશ તમને. હવે આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું. દૂધીનો હલવો થઈ ગયો છે.